હેલો સ્ટુડન્ટ વેલકમ ટુ ધ સેન્ટ થોમસ હાઈસ્કૂલ ઓનલાઈન ક્લાસીસ સ્ટાન્ડર્ડ ફિફ્થ સબ્જેક્ટ ગુજરાતી બાળકો આજના વિડીયોમાં આપણે આ એક એક્ટિવિટીનો અભ્યાસ કરવાનો છે જે છે શબ્દકોષ શબ્દ શોધો આપણે અહીં સોરી અહીં બોક્સમાં આપેલા શબ્દ છે એના પરથી આપણે શબ્દ શોધવાના છે પાઠમાં આવતા શબ્દ અને પાઠમાં ન આવતા શબ્દ બંનેને આપણે અલગ કરવાના છે તો બાળકો અહીં આપણે જોઈએ કે પાઠમાં આવતા શબ્દો પહેલાં આપણે શોધીએ તો અહીં છે એક લંકા લંકા છે એ પાઠમાં આવતું હતું પછી છે હનુમાન એ પણ પાઠમાં આવતું હતું પછી છે સમુદ્ર એ પણ પાઠમાં આવે છે બરોબર છે પછી છે વાનર વાનર પછી છે મંત્રી બરોબર પછી છે નગર અને આગ તો અહીં રહ્યું નગર અને અહીં છે આગ બરાબર તો બાળકો આ છે પાઠમાં આવતા શબ્દ હવે આપણે અહીં જોઈએ કે પાઠમાં ન આવતા શબ્દ બરાબર તો ભરત જો અહીં છે ભારત ભરત નહીં ભારત પછી છે નવ પછી છે વન નવ પછી વન સોરી જો આ નવ વન ભારત બરોબર પછી આવે છે માસી માસી તો અહીં છે માસી વાન હંસ મન સીતારણ પછી છે હંસ સીતા પછી રન હંસ અહીં છે હંસ અને રન સીતા મન મન બાકી રહ્યું ને હવે તો મન મન છે બરોબર તો બાળકો આ શબ્દ તમારે બોક્સમાં જે માં તમને આ બોક્સ આપેલું છે એમાં તમારે સર્કલ કરવાના છે અને આ વર્ડ્સ આવી રીતે નોટબુકમાં લખવાના છે ચાલો હવે જોઈએ ખાલી જગ્યા તો પહેલી ખાલી જગ્યા છે હું મારી જાતે તમારી સભામાં નથી આવ્યો તો આવું કોણે કહ્યું હતું તો કે હનુમાનજીએ બરોબર છે સાચો વિકલ્પ પસંદ કરી આપણે ખાલી જગ્યા પૂરવાની છે એના પછી મને તો અશોકવાટિકામાં કેળા ખાવાની મજા પડી ગઈ તો આ કોણ બોલ્યું તું હનુમાનજી એના પછી આ વાનરનો ગર્વ ઉતારવો પડશે કોણ બોલ્યું હતું એવું તો કે રાવણ એના પછી બીજા રાજ્યના મહેમાન સાથે સારો જ વ્યવહાર કરવો જોઈએ તો આ વાક્ય કોણ બોલ્યું હતું તો કે મંત્રી એના પછી છે આ વાનરને નિર્બળ સમજીને મેં ભૂલ કરી આ વાક્ય કોણ બોલ્યું હતું તો કે રાવણ લે આ તેલ પર રેડી દે કોણ બોલ્યું સૈનિક હવે તો રાવણનું આસન પણ સળગ્યું એ કોણ બોલ્યું હતું હનુમાન ઓ બાપરે આવડી મોટી પૂછડી મને તો બીક લાગે છે આવું કોણ બોલ્યું હતું તો કે મંત્રીઓ અને સૈનિકો બરાબર છે ને એના પછીનું મારી વાત માની હોત તો આ આગ ન લાગી હોત તો આવું કોણ બોલ્યું તું તો કે મંત્રી મંત્રીજીએ કહ્યું હતું કે મારી વાત જો રાવણે માની હોત તો આ આગ ન લાગી હોત પછી એના પછીનું છે ભાગો ભાઈ દરિયામાં ભાગો આ વાનર તો આખું ગામ સળગાવી દેશે ભાગો ભાઈ ભાગો આ દરિયામાં ભાગો આ વાનર તો આખું ગામ સળગાવી દેશે આવું કોણ બોલ્યું હતું તો કે સૈનિક બરાબર છે બાળકો તો બસ બાળકો આજના વિડીયોમાં આટલું જ રાખશું હવે આજે આ જે વિડીયોની પીડીએફ ફાઇલ છે એ તમને મળી જશે પીડીએફમાંથી જોઈ તમારે તમારી ટેક્સ્ટબુકમાં અને નોટબુકમાં એક્સરસાઇઝ લખવાની છે બરોબર છે તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ નેક્સ્ટ વિડિયોમાં ફરી મળીશું બાય બાય